ઈડર તાલુકાના ભદ્રેસર ગામે વિકસિત ભારત સંકલ્પ યાત્રાનું સ્વાગત કરાયું હતું। साबरकांठा जिला में ईडर तालुका ना भद्रेसर गामे धारासभ्य रमनलाल वोरा अने जिला कलेक्टर रमेश दवे की उपस्थिति में विकसित भारत संकल्प यात्रा आवी पहोंचता ग्रामजनों द्वारा भव्य स्वागत करवामां आव्युं हतुं। आ कार्यक्रम में ग्रामजनों द्वारा वडाप्रधान नरेन्द्र मोदी ना संदेश प्रसारण ने रसपूर्वक निहाळ्यो हतो। ग्रामजनों ने सरकार ने विविध योजनाओं लाभों वितरण पण करवामां आव्युं हतुं। साथ ही प्राकृतिक कृषि ने प्रोत्साहन आपवा माटे धरती करे पुकार नाटिका पण प्रस्तुत करवामां आवी हती। सरकार ने विविध जन कल्याणकारी योजनाओं लाभों वितरण साथ आ गामों में आधार नोंधणी अने अपडेशन की कामगिरी माटे पण स्टॉल राखवामां आव्या हता, जेनो ग्रामजनों लाभ लीधो हतो। विकसित भारत संकल्प यात्रा कार्यक्रम में लाभार्थी द्वारा मेरी कहानी मेरी सुबानी अंतर्गत साइकल गाथा वर्णवी सरकारनी योजनाओ द्वारा तेमना जीवनमां आवेला सकारात्मक परिवर्तननी प्रेरणात्मक वातो रजू करी हती। आ कार्यक्रममां तालुका पंचायत प्रमुख कांतिभाई पटेल, पूर्व तालुका पंचायत प्रमुख अश्विनभाई पटेल, ईडर प्रांत अधिकारी तेजसभाई चौधरी, मामलतदार वी आर जोशी, तालुका विकास अधिकारी अमीबेन, सरपंच तेमज मोटी संख्यामां लोको उपस्थित रह्या हता। राजेश चावड़ा साथे तनिषा परमार, सीडी न्यूज, ईडर। साबरकांठा जिल्लાના તલોદ તાલુકાના તમામ રોડ રસ્તા બિસ્મર હાલતમાં જોવા મળી રહ્યા છે। साबरकांठा જિલ્લાના તલોદ તાલુકાના ગ્રામ્ય વિસ્તારો તેમજ પસાર થતા નેશનલ હાઈવે તમામ રોડ રસ્તા બિસ્મર હાલતમાં જોવા મળી રહ્યા છે। બીજી બાજુ સરકાર વિકાસ યાત્રા રથ ગામડે ગામડે મોકલી વિકાસની વાતોનો પ્રચાર કરવામાં આવી રહી છે, જ્યારે વિકાસ યાત્રામાં લાખો રૂપિયાનો ધુમાડો ઉડાડી રહ્યા છે। બીજી બાજુ રસ્તાનો કોઈ ઠેકાણો નથી। તલોદના તાજપુર કેમ્પથી હરસોલ જવા માટેના રોડ પર મસ્ત મોટા ખાડા પડી ગયા છે, જ્યારે વાહન ચાલકોને અવરજવર માટે ભારે મુશ્કેલીનો સામનો કરવો પડે છે। જ્યારે આંદ્રોલી તેમજ વડગામ ખાતે કોરી ઉદ્યોગો ધમધમી રહ્યા છે, જ્યારે અમદાવાદ મહેસાણા ગાંધીનગર જેવા શહેરોમાં કપચી ભરીને ટ્રકો જાય છે, જેથી તંત્ર દ્વારા તાત્કાલિક ધોરણે ખાડા પુરાવવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે। અર્જુન પરમાર સાથે તનિષા પરમાર, સીડી ન્યૂઝ, તલોદ। જય બેન યુવા સંગઠન ઈડર અને જિલ્લા કલેક્ટર તથા ધારાસભ્ય દ્વારા ડોક્ટર બાબાસાહેબ આંબેડકર મહાપરિનિર્વાણ દિવસ નિમિત્તે શ્રદ્ધા સુમન અર્પણ કરાયા હતા। ઈડર ખાતે વિશ્વ રત્ન, ભારત રત્ન, પ્રજ્ઞા સૂત્રમ, ક્રાંતિ સૂર્ય, ભારતીય બંધારણના ઘડવૈયા, ઉદારક, મહાન પુરુષ, પરમ પૂજ્ય બોધિસ્વર ડોક્ટર બાબાસાહેબ આંબેડકર મહાપરિનિર્વાણ દિવસ નિમિત્તે જય ભીમ યુવા સંગઠન ઈડર દ્વારા ડોક્ટર બાબાસાહેબ આંબેડકરની પ્રતિમાને ફૂલોથી ભવ્ય શણગાર કરીને શ્રદ્ધા સુમન અર્પણ કરાયા હતા। ભારતના સંવિધાનના રચયિતા ભારત રત્ન ડોક્ટર બાબાસાહેબ આંબેડકરજીની પુણ્યતિથિ પર ઈડર તિરંગા સર્કલ ખાતે ઈડર વડાલી ધારાસભ્ય રમણલાલ વોરા, સાબરકાંઠા જિલ્લા કલેક્ટર નમેશ દવે, ભાજપ સાબરકાંઠા જિલ્લા પ્રમુખ કનુભાઈ પટેલ, તાલુકા પંચાયત પ્રમુખ કાંતિભાઈ પટેલ, પૂર્વ પ્રમુખ અશ્વિનભાઈ પટેલ, અનુસૂચિત જાતિ મોરચાના જિલ્લા પ્રમુખ રાજેશભાઈ આગેવાન, વિનુભાઈ પરમાર, મોતીભાઈ વનકર, કેશુભાઈ રબારી વિશેષ ઉપસ્થિતિમાં અનુસૂચિત જાતિના 100 આગેવાનો, હોમગાર્ડ યુનિટ, હોદ્દેદારો, કાર્યકર્તાઓની હાજરીમાં ડોક્ટર બાબાસાહેબ આંબેડકરજીને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી। રાજેશ ચાવડા સાથે તનિષા પરમાર, સીડી ન્યૂઝ, ઈડર। પ્રાતિજ શહેરમાં તારીખ 6 ડિસેમ્બરના રોજ હોમગાર્ડ સ્થાપના દિન અંતર્ગત રેલી તેમજ પરેડનું આયોજન કરવામાં આવ્યું હતું। પ્રાંતિજ નગરમાં કાર્યરત હોમગાર્ડ જવાનોએ સ્થાપના દિવસ અંતર્ગત તેની ઉજવણીના ભાગરૂપે વ્યસન મુક્તિ, વૃક્ષારોપણ અને બેટી બચાવોના કાર્યક્રમ સ્વરૂપે એક રેલીનું આયોજન કર્યું હતું। પ્રાંતિજ નગરના ભાકરિયા વિસ્તારમાં હોમગાર્ડ જવાનોએ ભારત માતા કી જયના જયઘોષ સાથે રેલી કાઢી હતી। હાથમાં વિવિધ બેનરો સાથે નીકળેલ રેલીમાં જનજાગૃતિ માટે વ્યસન મુક્તિ, વૃક્ષારોપણ તેમજ બેટી બચાવોનો સંદેશો આપવામાં આવ્યો હતો। ભાંખરિયા બસ સ્ટેન્ડ પાસે સુભાષ ચોક, હનુમાનજી મંદિર અને આંબેડકર માર્કેટ તેમજ પોલીસ ચોકી નજીકથી રેલી પસાર થઈ હતી, જેમાં મોટી સંખ્યામાં ઉપસ્થિત રહીને હોમગાર્ડ્સના જવાનોએ સ્થાપના દિવસની ઉજવણી કરી હતી। રતિલાલ ટેકવાણી સાથે તનિષા પરમાર, સિટી ન્યૂઝ, પ્રાંતિજ।
છઠ્ઠી ડિસેમ્બર 2023 હોમગાર્ડ પ્રજાસત્તાક દિન ઉજવા હોમગાર્ડ સ્થાપના દિવસ છે. જે એના માટે અમે એક જાતની કાઢી છે બરાબર. દરેક એને ખબર પડે કે ચાલો ભાઈ હોમગાર્ડ જેતો હોય બરાબર. એટલે આજે આમાં મારો જે દિવસ એટલે આનંદ છે. સ્વચ્છતા અભિયાન બધા વૃક્ષારોપણ બેટી બચાવો વ્યસન મુક્તિ આ બધું એના માટે મેં કંઈ કરી નીકળેલા છીએ બરાબર.